નમસ્કાર દર્શક મિત્રો, હું છું અશ્મિતા પટેલ. દિવ્યાંગ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચાર જોઈએ વિસ્તારથી. સુરતના લિંબાયત વિસ્તારમાં શ્રી સાંઈ સેવા ટ્રસ્ટ દ્વારા સરકારી અધિકારીઓ, પોલીસ અને ટીઆરબીના જવાનો, સફાઈ કર્મચારીઓ માટે ચા, નાસ્તો અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. રતન ચોક સાંઈબાબા મંદિરના સભ્યો દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આપણે આ સાંઈ ગણેશ સેવા ટ્રસ્ટ છે, સાંઈબાબા મંદિર, અને એના હું મહામંત્રી તરીકે અને મારા સાથી પ્રમુખ સદાશિવભાઈ પાટીલ, અમે જે સરકારી અધિકારીઓ જે અત્યારે જે મહા બીમારીના અનુસંધાનમાં જે એ લોકો ખડે પગે ઊભા રહ્યા છે, પોતાના પરિવાર છોડીને બીજા સમાજ ટોટલ પબ્લિકને સમાજ સમજીને પોતે ખડે પગે ઊભા છે, એમની થોડીક અમે કંઈ સેવા કરવાનું અમે મનમાં ધાર્યું છે. અને ચા, નાસ્તો, પાણી અને જે કંઈ ભારતીય અધિકારી આવ્યો છે એમનું જમવાની વ્યવસ્થા અમે પૂરી પાડીશું. અને ગઈકાલે જે પ્રધાનમંત્રીશ્રીએ જે 21 દિવસનો લોકઆઉટનું જે આપ્યું છે, તો અમારી એ બાબા કરીને એ પણ ઈચ્છા પૂરી થાય કે અમે 21 દિવસ સુધી એ તમામ અધિકારીઓને, એસએમસીના પોલીસ કર્મચારીઓ, સફાઈઓ, બધાને અમે આ સેવા પૂરી પાડીશું. જમવા સુધી, નાસ્તા સુધી, ચા, છાશ, જે તે સમયે જે જે લાગશે અમે પૂરી પાડવાની પૂરી ખાતરી આપશું. અમારા સંસ્થાનના બધા જ જેટલા બી સાંઈ ભક્તો છે અમારી સાથે છે. ઉધના, ડિંડોલી, લિંબાયત, ગોડોદરા, ત્યાંના બધા જ જેટલા બી સાંઈ ભક્તો છે અમારી સાથે જોડાયા છે. મારા સાથી મિત્રો બધા જ અમારી સાથે જોડાયા છે.